મહત્વપૂર્ણ સમાચાર જોઈએ તો ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની હાજરીમાં બેઠકોનો દોર શરૂ થયો છે. દીવ દમણ અને દાદરાનગર હવેલીની બે લોકસભા બેઠકના હોદ્દેદારો સાથે અમિત શાહ બેઠક યોજશે, જેમાં બે લોકસભા બેઠકોની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવશે. ભાજપ અધ્યક્ષ અમિત શાહની હાજરીમાં ગુજરાત પ્રદેશના હોદ્દેદારો સાથે લોકસભા ચૂંટણી સમિતિની એક બેઠક મળશે, જેમાં બે દિવસની ચિંતન શિબિરમાં નક્કી થયેલા બાબતોની અમલવારી બાબતે મનોમંથન કરવામાં આવશે. આ ઉપરાંત 26 લોકસભા બેઠકોની રાજકીય પરિસ્થિતિ બાબતે પણ ચર્ચા કરાશે. મિસાવાસીઓના સન્માન સંમેલનમાં પણ અમિત શાહ ઉપસ્થિત રહેશે. તો ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની હાજરીમાં બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. કિંજલ મિશ્રા અમારા સંવાદદાતા ફોનલાઈન પર જોડાઈ ગયા છે. કિંજલ, કમલમ ખાતે અમિત શાહની હાજરીમાં બેઠકોનો ધમધમાટ, હવે આ બેઠકોમાં એજન્ડા મુખ્ય શું જોવાઈ રહ્યો છે? બિલકુલ, એજન્ડા બહુ સ્પષ્ટ છે. 2019ની લોકસભાની જે તૈયારીઓ છે તે શરૂ થઈ ચૂકી છે. ભાજપે તેના રણનીતિ પ્રમાણે એક વર્ષ પહેલા જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. હાલ જો વાત કરવામાં આવે તો દીવ દમણ દાદર ના હવેલી સહિત ગુજરાતની લોકસભા ચૂંટણી સમિતિ છે તેની સાથે બેઠક કરવામાં આવશે, જેમાં તમામ જગ્યા ઉપર ખાસ કરીને જે પણ સામાજિક સમસ્યાઓ છે તેની સાથે જ રાજનીતિક હાલની પરિસ્થિતિ અને આગામી જે વ્યવસ્થાઓ છે તે વ્યવસ્થાઓ અંગે ચર્ચા કરવામાં આવશે. સાથે જ અનેક નવી જે જવાબદારીઓ છે, નવી જવાબદારીઓ માટેના જે સમિતિઓ છે, પ્રકલ્પ છે, તેની પણ તૈયારી કરવામાં આવશે. બિલકુલ કિંજલ, માહિતી માટે આપનો આભાર. તો અમિત શાહની બેઠક અધ્યક્ષતામાં બેઠકોનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. બે લોકસભા બેઠકોની સ્થિતિ અંગે તો ચર્ચા કરાશે, સાથે અમિત શાહની હાજરીમાં ગુજરાત પ્રદેશના હોદ્દેદારો સાથે લોકસભા ચૂંટણી સમિતિની પણ એક બેઠક મળશે.